છે ઓકે થઈ ગયું ચાલુ. નમસ્કાર દોસ્તો, હું ગોપાલ ઇટાલિયા. આપણે આજે વાત કરવાની છે એક સરસ મજાના મુદ્દા ઉપર, પણ મારી વાત શરૂ કરતા પહેલા હું એ ખુલાસો કરવા માંગુ છું કે આ વાત એ ફક્ત અને ફક્ત જૂનાગઢના ઢોંગી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને જ લાગુ પડે છે, એમના રાજકીય અને જાહેર જીવનને લાગુ પડતી વાત છે. એમની જ્ઞાતિ, એમનું અંગત જીવન, એમની અંગત માન્યતાઓ, એને કંઈ લાગુ પડતું નથી આ વાતને. બીજી વાત કે હું ગોપાલ ઇટાલિયા તરીકે આ વાત કરું છું, આ વાતમાં મારી જ્ઞાતિ, મારું વ્યક્તિગત જીવન, મારા વ્યક્તિગત વિચારો, કોઈ સંસ્થા, કોઈ સંગઠન કે એને કોઈ લેવા દેવા નથી. આ વાત એક નાગરિક તરીકે હું એક પ્રજાના પ્રતિનિધિને ખુલ્લો પાડવા માટે આ વાત કરી રહ્યો છું. મહેન્દ્રભાઈ મશરૂ વિશે મને પણ ઘણી બધી ગેરસમજણ હતી ભૂતકાળમાં, પણ જ્યારે ખબર પડી કે આ ભાઈ નથી બરાબર, આપણે બહુ લાંબી ચર્ચામાં ઉતરવું નથી. પણ સૌ પ્રથમ વાત કરું તો જૂનાગઢના વિકાસ પુરુષ, જૂનાગઢનો એક એક માણસ જેને ઓળખતો હશે એવા રોહિત કુમાર પાઠક, સ્વર્ગસ્થ, જેઓ જૂનાગઢના કલેક્ટર હતા અને જૂનાગઢની આખી શિકલ ફેરવવામાં એમણે બહુ સરસ કામ કરેલું. જૂનાગઢનો એક એક નાગરિક આજે એમને દિલથી યાદ કરે છે, સ્વર્ગસ્થ રોહિત કુમાર પાઠક. એમની સામે આ ઢોંગી બાબાએ ઉપવાસ કરેલા, રૂમાલ પાથરવાના નાટક કરીને. શા માટે કે રોહિત કુમાર પાઠક એટલા સરસ અધિકારીઓ હતા કે હજારો બુટલેગરોને, અસામાજિક તત્વોને એણે પાસામાં રાતોરાત મોકલી દીધા હતા, કે જે લોકો મહેન્દ્ર મશરૂના સાગરીતો હતા. રાત્રે પણ કલેક્ટર સાહેબ એકલા નીકળતા, મ્યુનિસિપાલિટીના કમિશનરની ફરજોય બજાવતા, પોલીસની ફરજોય કરી લેતા. અને કલેક્ટર ઓલરાઉન્ડર માણસ હતા, પણ આ ઓલરાઉન્ડર માણસના હિસાબે મહેન્દ્ર મશરૂના જે અસામાજિક તત્વોને તકલીફ પડતી હતી, એટલે એમની સામે ઉપવાસ ઉપર બેઠા અને એવા સારા માણસની જૂનાગઢમાંથી બદલી કરાવી દીધી. તો મહેન્દ્રભાઈએ જવાબ આપવો જોઈએ કે સ્વર્ગસ્થ રોહિતકુમાર પાઠકની બદલી એમણે શા માટે કરાવી. બીજું, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન જે છે એના બીપી સોનારા પીએસઆઈ, આ બીપી સોનારાની સામે પણ આ ભાઈ રૂમાલ પાથરી અને ઉપવાસ ઉપર બેસી ગયા હતા. શા માટે? કારણ કે સોનારા સાહેબની ઉપર એક નામચીન બુટલેગરે ગાડી ચડાવી દીધી દારૂ ભરેલી, એટલે સોનારા સાહેબે એમની સામે કડક કાર્યવાહી કરી. આ કડક કાર્યવાહી કરી એ બુટલેગર મહેન્દ્રભાઈ મશરૂનો માણસ હતો, એટલે મહેન્દ્રભાઈને થોડુંક તકલીફ પડી, એટલે એમણે સોનારા સાહેબની સામે ઉપવાસ ઉપર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની સામે બેઠા. અને લોકોની ફિટકાર પણ એ સમયે બહુ મળેલી મહેન્દ્રભાઈને કે બુટલેગરની માટે થઈ પોલીસની વિરુદ્ધમાં ઉપવાસ ઉપર બેઠા. ત્યાર પછી ગાંધીગ્રામ પોલીસ ચોકીના ઇન્ચાર્જ કે ભૂતૈયા સાહેબ, એમનું બુટલેગરોએ ઘર સળગાવી દીધું, એમનું ટીવી તોડી નાખ્યું, એમની દીકરાની સ્કૂટી તોડી નાખી, અને ભયંકર ઉધામાં પોતે પીએસઆઈ ગાંધીગ્રામના એની ઉપર બુટલેગરો એટલો હુમલો કર્યો. બુટલેગરોને ગાંધીગ્રામના અને આખા જૂનાગઢના બુટલેગરો ઉપર મહેન્દ્ર મશરૂના 1000 હાથ છે, અને તમામ બુટલેગરોમાં મહેન્દ્ર મશરૂની ભાગીદારી છે. જો આ વાત ખોટી હોય તો મહેન્દ્ર મશરૂએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું જોઈએ કે એક પણ બુટલેગર સાથે મારો ભાગ નથી, અને વિશેષમાં આખા જૂનાગઢમાં બુટલેગરોનું આટલું બેફામ રાજ છે, ગુંડાગીરી, લુખ્ખાગીરી, દાદાગીરી, બેફામ દારૂ શા માટે મળે છે? આટલો સીધો સાદો માણસ હોય, આટલો ભેખધારી માણસ હોય, એક દારૂ કેમ બંધ નથી કરાવી શકતા? કેમ ગાંધીગ્રામમાં એટલો બધો દારૂ મળે છે? ત્યારબાદ રવિન્દ્ર સોલંકી નામના એક કોન્સ્ટેબલ હતા પોલીસ સ્ટેશનના, એમની ઉપર કેટલાય બુટલેગરોએ હુમલો કર્યો, એમનું માથું ફાડી નાખ્યું. ત્યારે પણ આ મહેન્દ્રભાઈ મશરૂએ પોલીસ ખાતાના કર્મચારીઓને દબાઈ દીધા અને બુટલેગરોનો પક્ષ લીધો, અને રવિન્દ્ર સોલંકી જે કોન્સ્ટેબલ હતા એમને આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી. મહેન્દ્રભાઈ મશરૂના રાજકારણના કારણે ગુજરાતની અંદર અને પૂરા દેશની અંદર પહેલી વખત એવું બન્યું કે આઈએએસ કક્ષાના અધિકારીઓની 2.5 વર્ષની અંદર 7 વખત બદલી થઈ. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, કેમ કે મહેન્દ્રભાઈનો મુખ્ય ધંધો છે જમીનો પડાવી લેવાનો, દબાવી લેવાનો, લુખ્ખાગીરી કરવાનો અને ખંડણી ઉઘરાવવાનો. હું બધી વાતો એક પછી એક કરીશ. આમ ગાંધી જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં 2.5 વર્ષની અંદર 7 મ્યુનિસિપલ કમિશનર બદલાયા, જેઓ આઈએએસ કક્ષાના અધિકારીઓ હોય છે. તો એવા તે શું કારણ હતા
કે 7-7 અધિકારીઓ આઈએએસ કક્ષાના 7-7 અધિકારીઓ ખાલી 2.5 વર્ષમાં બદલવા પડ્યા. જનરલી આપણે ત્યાં પીએસઆઈ કક્ષાના અધિકારી હોય તો 2-3 વર્ષ એક પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હોય, એક મામલતદાર કક્ષાનો અધિકારી નાના કક્ષાનો હોય તો એ મામલતદાર ઓફિસમાં તાલુકા લેવલ પર 2-2.5 વર્ષ નોકરી કરે છે. એના બદલે 2.5 વર્ષની અંદર 7 આઈએએસ ઓફિસરોની બદલી જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં થઈ. શા માટે? કેમ કે મહેન્દ્ર મશરૂને ખંડણીમાં, બુટલેગિંગમાં અને પચાવી પાડવાના ધંધામાં માફક આવે એવા અધિકારી ન હતા, એટલા માટે વારંવાર એની સૂચનાથી બદલવામાં આવ્યા. રોહિતકુમાર કલેક્ટર સામે આ ભાઈ જીમખાનામાં ઉપવાસ ઉપર બેઠા અને એમની બદલી કરાવી. ખાંચન નામના બિલ્ડર જે છે, એ ખાંચન નામના બિલ્ડરની જમીન પણ આણે સારી એવી પચાવી લીધી અને ત્યારબાદ ખાંચનના માણસો બધા મહેન્દ્રભાઈ મશરૂ પાસે ફરિયાદ લઈને ગયા. એટલે મહેન્દ્રભાઈનું કામ એ છે કે ધારાસભ્ય તરીકે કોઈ પણ એને ફરિયાદ કરવા આવે એટલે એ સમાધાન કરાવવાને બદલે બાર્ગેનિંગ કરાવે. એટલે ખંડણીની અંદર જે રકમ 15 કરોડની વાત હતી એ 10 કરોડમાં કે 8 કરોડમાં પતાવવા માટે થઈ અને મહેન્દ્રભાઈ મશરૂએ મધ્યસ્થી કરેલી છે. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદાર, એમ કે આપણે તો ભાઈ બધું જાણવું પડે, જૂનાગઢ જિલ્લાના અને સમગ્ર ગુજરાતના વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી બજાણિયા સાહેબ, એમનું નામ છે બજાણિયા સાહેબ, મધુરમ એરિયામાં એમની જમીન હતી, એમની જમીન પણ મહેન્દ્રભાઈના અસામાજિક તત્વોએ અને લુખાઓએ પચાવી પાડી અને છેક ગાંધીનગર અને છેક મોદી સુધી ફરિયાદ કરતા માંડમાંડ એમનો પીછો છૂટેલો. વિશ્વ હિન્દુ પરિષદના સમગ્ર સૌરાષ્ટ્રને જૂનાગઢ જિલ્લાના અગ્રણીની જમીન પણ મહેન્દ્રભાઈના માણસોએ પડાવી લીધેલી. ત્યારબાદ રાજ્ય સરકારના પંચાયત બોર્ડના સદસ્ય અને ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા, આ પ્રશાંત વાળાનો ગાંધીગ્રામ એરિયામાં પ્લોટ હતો. વિચારજો, ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા એનો પ્લોટ મહેન્દ્રભાઈ મશરૂના માણસોએ પચાવી લીધો ગાંધીગ્રામ એરિયામાં અને છેક ગાંધીનગરથી દિલ્હી સુધી ધક્કા કર્યા ત્યારે માંડ માંડ પૈસા ખંડણી આપી અને લુખાવે એમનો પ્લોટ છોડ્યો. પ્રશાંત વાળાને પણ તમે પૂછી શકો છો. મહેન્દ્રભાઈ મશરૂ એટલા બધા સારા માણસ હોય, રૂમાલ પાથરીને બેસી જવું, મેલા કપડાઓ પહેરવા, મારી પાસે ગાડી નથી, હું સરકારનો પગાર લેતો નથી, આ બધા નર્યા નાટક છે. મહેન્દ્રભાઈ મશરૂ ધારાસભ્ય તરીકે એટલા માટે પગાર નથી લેતા કેમ કે જૂનાગઢના વણજારી ચોકમાં જૂનાગઢ જિલ્લા કોઓપરેટિવ બેંકમાં સરકાર કર્મચારી તરીકે નોકરી કરતા હતા. એટલે ઓફિસ ઓફ ધ પ્રોફિટ, બે પગાર તમે સરકારમાંથી લઈ શકો નહીં, એટલા માટે જ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મચારી તરીકે એમનો પગાર હમણાં સુધી આવતો હતો, પેન્શન પણ એમને મળ્યું છે, એટલા માટે સરકારનો પગાર લેતા નહોતા. પણ નાટક એવા બતાવ્યા કે હું પગાર લેતો નથી. જો આ વાત સાચી હોય તો મહેન્દ્રભાઈએ જાહેરમાં આવી પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું જોઈએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક વણજારી ચોક શાખામાં એમનું શું કનેક્શન છે. ત્યારબાદ સેવાની મોટી મોટી ધતિંગ નાટકો, સાદગીના બોટા દેખાડા કરવાવાળા માણસને આ માધ્યમથી ખુલ્લો સવાલ પૂછવો છે કે આખા જૂનાગઢમાં સૌથી મોટો બુટલેગર, સૌથી મોટો બુટલેગર કઈ જ્ઞાતિનો છે? મહેન્દ્રભાઈ મશરૂને બધી ખબર જ છે અને જૂનાગઢની જનતાને પણ ખબર છે કે સૌથી મોટો બુટલેગર કઈ જ્ઞાતિનો છે. હું જ્ઞાતિવાદમાં પડવા માંગતો નથી, પણ જૂનાગઢની જનતા જાણી લે અને મહેન્દ્રભાઈ મશરૂને જો ખરેખર જાણવું હોય તો આના પછી બીજો વિડીયો મૂકીને બુટલેગરનું નામ અને એની જ્ઞાતિ જણાવીશ, ત્યારે આપણને ખબર પડશે કે આ સેવાના ભેખધારી ઢોંગી બાબા કેટલા હદે નીચે ઉતરી ગયેલા છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી આપણે જાપાન ગયા હતા, જાપાન, અને જે પરિવારના ઘરે રોકાણા હતા, જે એનઆરઆઈ પરિવારના ઘરે, એ એનઆરઆઈ પરિવાર જૂનાગઢનો છે અને એ એનઆરઆઈ પરિવારની જમીન હોટલ ગિરિરાજની પાછળ આવેલી, જૂનાગઢમાં હોટલ ગિરિરાજ છે એની પાછળ એમની જમીન છે, એ જમીન પણ મહેન્દ્રભાઈ મશરૂના ગુંડાઓએ પચાવી લીધેલી અને માંડ માંડ એનો કબજો પાછો મળેલો. આખા જૂનાગઢ એરિયામાં ક્યાંય પણ જમીન પચાવવાનો કેસ હોય એમાં મહેન્દ્રભાઈના જ ગુંડાઓ, એના જ અસામાજિક તત્વો હોય છે, હોય છે અને હોય છે. જો ન હોય તો અત્યાર સુધી આ જમીન માફિયાઓ, જમીન પડાવી લેવાવાળાઓની આટલી તાકાત ક્યાંથી આવે છે? કેમ કોઈ પોલીસ એને હાથ અડાડી શકતું નથી? કેમ એની એરેસ્ટ થતા નથી? કેમ એની અંદર સન્નાટો છવાતો નથી? ત્યારબાદ જોશીપરા અને બાયપાસ રોડ ઉપર પોશિયા પરિવારની જમીન પડાવી લીધી હતી 3-4 વર્ષ પહેલાં. પાટીદાર સમાજના પોશિયા પરિવાર, એમની જમીન પણ એમણે પડાવી લીધી હતી અને એમાં ખૂન પણ થઈ ગયેલા છે, મર્ડર પણ થઈ ગયેલા છે. ત્યારબાદ કારખાનાઓએ કેટલા બધા પડાવી લીધેલા છે.
આ બધા મહેન્દ્રભાઈ ના લુખાઓ છે. મહેન્દ્રભાઈ ની આ પ્રવૃત્તિથી થાકીને કંટાળીને અને જે પોષ્યા પરિવારની જોશીપરા અને બાયપાસ વાળી જમીન બચાવી લીધી હતી એ જે લુખાઓ છે એની સામે લડત આપવા માટે ભાજપના કોર્પોરેટર હરેશભાઈ પરસાણા એમણે થોડીક લડત ચલાવી. મહેન્દ્રભાઈને કીધું કે આ વસ્તુ રાઈટ નથી, પોષ્યા પરિવારની જમીન પચાવી લીધી છે, તમારા માણસો છે, થોડાક સમજાવો. તો મહેન્દ્રભાઈના લુખાઓએ એમના ગુંડાઓએ ભાજપના કોર્પોરેટર હરેશ પરસાણાના ઘરે 6-8 મહિના પહેલા જઈને ઘર તોડ્યું, ગાડી તોડી અને જાનથી મારી નાખવાની કોશિશ કરી. ભાજપના મહામંત્રી અને ભાજપના કોર્પોરેટર હરેશ પરસાણા, અહીંયા સુધીનો આતંક મહેન્દ્રભાઈના ગુંડાઓનો જૂનાગઢમાં છે, આ બધાને ખબર છે. ત્યારબાદ મહેન્દ્રભાઈ સાદગીનો મોટો ઢોંગ કરે છે, ઢોંગી બાબા. હું પણ માનતો હતો કે આ સાદગી માણો માણસ છે, પણ હવે ખબર પડી કે આ મહાઢોંગી માણસ છે. તો આ મહાઢોંગી માણસ જે છે, શ્રી શુભ રેસિડેન્સી રાયજીબાગ, કે જે જૂનાગઢનો સૌથી મોંઘામાં મોંઘો એરિયા છે, રાયજીબાગ. રાયજીબાગની અંદર શુભ રેસિડેન્સી અને જે કંઈ પણ બિલ્ડિંગ્સ પ્લોટિંગની સ્કીમ ચાલે છે, શરદ આડતિયા અને આશીષ કારિયા, એમાં 200 કરોડની પાર્ટનરશીપ મહેન્દ્રભાઈ મશરૂની છે. જો ન હોય તો મહેન્દ્રભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી જૂનાગઢની જનતાને કહેવું જોઈએ કે શ્રી શુભ રેસિડેન્સીમાં એમની પાર્ટનરશીપ છે કે નહીં, રાયજીબાગની કેટલી સ્કીમોમાં એમની પાર્ટનરશીપ છે. ત્યારબાદ આ ભાઈ જે છે એ સાદગીનો ઢોંગ કરે એટલે સાદગીના નામે બહુ વોટ ઉઘરાવ્યા. 27 વર્ષથી જૂનાગઢની જનતાને એટલી તકલીફ પડે છે, પણ આ ભાઈ ઢોંગી બાબા નાટકો કરે જાય, પબ્લિક એના નાટક જોઈને મત આપે. ભાઈ તમારે સેવા ન કરવી હોય, જનતાના પ્રતિનિધિ તરીકે તમારે રાજધર્મ નિભાવવાનો હોય. જૂનાગઢ આખા ગુજરાતમાં ફર્સ્ટ નંબરનું ક્રાઇમ સિટી બની ગયું છે, પણ ભાઈને તો કોઈ અસર છે નહીં. ગઈકાલે નરેન્દ્ર મોદી જૂનાગઢમાં આવ્યા, બે વાત છે એમાં, કે જો આ માણસ 27 વર્ષથી જૂનાગઢ માટે કામ કરતો હોય, ઢોંગી માણસ, એણે ખરેખર જૂનાગઢના ઉત્થાન અને વિકાસ માટે કામ કર્યું હોય, એટલો બધો સારો માણસ હોય, તો વડાપ્રધાનની સભા કરાવવાની કેમ જરૂર પડે છે? તમે તમારા કામની અને નામની ક્રેડિટ ઉપર મત મળવાનો તમને વિશ્વાસ નથી? મતલબ સાફ છે કે ઢોંગી બાબા ખુલ્લા પડી ગયા છે, ઢોંગ ખુલ્લા પડી ગયા છે, સાદા કપડામાં ફરતો શેતાન છે, અને એટલા માટે નરેન્દ્ર મોદીની સભા કરાવવી પડી. 27 વર્ષથી લોકો મત આપે છે ત્યારે નરેન્દ્ર મોદીની સભા કરાવી ના પડી, કેમ કરાવવી પડી? અને રોપવે મને કોઈ જ્ઞાતિ સાથે, કોઈ વ્યક્તિ સાથે, કોઈ પરિવાર, કોઈ સંગઠન સાથે વ્યક્તિગત દુશ્મની, લેતી દેતી, દુઃખ મંદુખ નથી, પણ જાહેર જીવનની અંદર ઢોંગ કરતા ઢોંગી માણસ સાથે નફરત છે. એટલે જૂનાગઢના રોપવેનો પ્રશ્ન 27 વર્ષથી આ માણસ ધારાસભ્ય છે, રોપવેનો પ્રશ્ન આજ દિવસ સુધી ઉકલાયો નથી. અને ઉપરથી જૂનાગઢના પરમ સન્માનીય સાંસદ શ્રી રાજેશ ચુડાસમા, એમણે રોપવેના પ્રશ્નની પૂરી ક્રેડિટ રાજેશ ચુડાસમા સાહેબને મળે છે, અને એમના પ્રયત્નોથી, એમના વિઝનથી અને એમના કામથી જ જૂનાગઢ રોપવેનું કામ આજે જ્યાં છે ત્યાં છે. 27 વર્ષના ધારાસભ્યના હિસાબે નથી, છતાં કાલની સભામાં પૂરી ક્રેડિટ મહેન્દ્રભાઈએ લઈ લીધી, જે ક્રેડિટ ખરેખર ભાજપના સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા સાહેબને મળવી જોઈએ. અમે સારા કામ કરવાવાળાની કદર કરીએ છીએ, રાજેશ ચુડાસમા સાહેબે સારું કામ કર્યું છે તો એમની કદર છે, અમને સલામ છે, પણ ઢોંગી બાબાને ખુલ્લા પાડવા એ નાગરિક તરીકે અમારી ફરજ છે. ત્યારબાદ કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાય છે, દર મહિને. 27 વર્ષમાં કેટલી વખત કલેક્ટર કચેરીમાં હાજરી આપી અને કેટલા પ્રશ્નો ઉઠાવ્યા? મહેન્દ્રભાઈ મશરૂએ સાદગીનો ઢોંગ કરવાના બદલે જૂનાગઢની જનતાને કહેવું જોઈએ કે વિધાનસભામાં આ 27 વર્ષમાં કેટલા પ્રશ્નો ઉઠાવ્યા, વિધાનસભાની અંદર જે જૂનાગઢ બાબતે કેટલા પ્રશ્નો મૂક્યા, કેટલી રજૂઆતો કરી, કેટલી સમસ્યાઓની જાણ કરી, એમાંથી કેટલું સોલ્યુશન આવ્યું. ચારો તરફ રખડતા ઢોર, ગમે ત્યારે તલવારો ઉડી જાય જૂનાગઢની બજારોમાં. અમે સારાને સારો કહીએ છીએ, રાજેશ ચુડાસમા સાહેબને સારા કહીએ છીએ, મહેન્દ્ર મશરૂને ખરાબ કહીએ છીએ, બંને ભાજપના છે, પણ અમે એવું માનીએ છીએ કે સારાને સારો કહેવામાં ઈશ્વર પણ આપણી સાથે રહે છે. રાજેશભાઈ ચુડાસમાને જશ મળવો જોઈએ. ત્યારબાદ જૂનાગઢની કોઈ પણ બિલ્ડર હશે, ખંડણીમાં આના માણસોએ ખંડણી ઉઘરાવવામાં બાકી રાખ્યું નહીં હોય. જૂનાગઢના વિદ્વાન વકીલ અને માનનીય શ્રી મહેન્દ્રભાઈ મશરૂની જ જ્ઞાતિના
વિદ્વાન વકીલ શ્રી પીએમ લાખાણી સાહેબે 420નો કેસ આમના ઉપર કર્યો છે. કેમ કર્યો છે? મહેન્દ્ર મશરૂ અને એમના માણસો ઉપર 400 કરોડની પ્રોપર્ટી હડપી જવાનો કેસ શ્રી લાખાણી સાહેબે કરેલો છે. પણ એમના હાથ લાંબા છે ઢોંગી બાબાના, એટલે એમાં કંઈ થતું નથી. તો આ પણ ખુલાસો ઢોંગી બાબાએ કરવો જોઈએ કે પીએમ લાખાણીએ તમારા ઉપર 400 કરોડનો કેસ કેમ કર્યો છે, અને ખોટો કેસ છે તો બદનક્ષીનો દાવો કેમ નથી માનતા. મહેન્દ્ર મશરૂની આસપાસ જેટલા પણ લોકો રહેશે એની આસપાસનું વર્તુળ બધા ચીટરિયા, અસામાજિક તત્વો, ખંડણીખોર, જમીન પડાવી લેવાવાળા છે. જૂનાગઢની અંદર આટલો બેફામ દારૂ વેચાય છે, ક્યારે રૂમાલ પાથર્યો હોય તો બોલે, ગમે ત્યાં રૂમાલ પાથરી અને સાદગીના બુંગણ વગાડવા બેસી જાય છે. તો એ દારૂબંધીની સમર્થનમાં અને બુટલેગરોના વિરુદ્ધમાં ભાઈ કેમ રૂમાલ પાથરતા નથી, એ પણ મોટો સવાલ છે. મધુરમ વિસ્તારમાં આપણે જૂનાગઢના બહુ નામચીન દવે સાહેબ વકીલ છે, બધા ઓળખે છે. વકીલ બનવા માંગતા હોય, બધાનું સપનું હોય કે મારે દવે સાહેબ જેવો વકીલ બનવું છે. આટલી મોટી ઉંમરના દવે સાહેબની મધુરમ વિસ્તારમાં જે જમીન આવેલી છે એ પણ મહેન્દ્રભાઈના લુખાઓએ પડાવી પચાવી લીધેલી છે, અને દવે સાહેબ હેરાન પરેશાન છે. તો આ બધી એમની જે દાદાગીરી છે અને એમનું જે દેખાવવાનું બીજું, ચાવવાનું બીજું, આ જે વાત છે, મહેન્દ્રભાઈનો મુખ્ય વ્યવસાય વાંધાવાળી જમીનો, વાંધામાં પાડવાની પણ પોતે, પોતાના લુખા મોકલે, જમીન પચાવી લે, પચાવે એટલે જમીનનો મૂળ માલિક હોય, વિરોધ કરે એટલે પડ્યો વાંધો, વાંધો જાય મહેન્દ્રભાઈ પાસે, ખંડણી લેવાની, છૂટી કરી દેવાની. જો આ વાતમાં કાંઈ પણ ખોટું હોય, અત્યાર સુધી જે કંઈ પણ બોલે એમાં કંઈ પણ ખોટું હોય, તો મહેન્દ્રભાઈ મશરૂએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો દાવો કરવો જોઈએ. મારી પાસે આનાથી પણ વધારે લીગલ પુરાવાઓ છે કે હું કોર્ટમાં જઈને કહીશ કે મહેન્દ્ર મશરૂએ કેટલી ખંડણી ઉઘરાવી છે, ક્યાં ક્યાં એના સેટલમેન્ટ છે, કેટલા કેટલા બુટલેગરો આરે એના છેડા છે. હજુ પણ જેને મહેન્દ્ર મશરૂ સારો માણસ લાગતો હોય અને સંત સેવાધારી લાગતો, હકીકતમાં આશારામ જેવા સાધુ જો આવા નીકળે, રામ રહીમ જેવા પણ લંપટ નીકળે, તો મહેન્દ્ર મશરૂ તો આફ્ટરઓલ નેતા છે, જે ખરેખર સાધુનું જીવન જીવતો હતો, સંતનું જીવન જીવતો હતો. એ માણસ પણ લંપટ નીકળે, નાલાયક નીકળે, હલકટ નીકળે, તો નેતા તો આવી રીતે નિમ્ન કક્ષાનો નીકળે એમાં કાંઈ નવાઈ લાગવી જોઈએ નહીં. સંત નીકળે એવા તો નેતા તો નીકળે જ. એટલે સાધુના વેશમાં ફરતા શેતાનને ઓળખવા માટે આપણી પાસે છે જૂનાગઢમાં પોલીસ, જૂનાગઢમાં ગુનાખોરી બેફામ, પ્રજા બાન, પોલીસને આરામ. આ જોઈ લેજો જૂનાગઢની ગુંડાગીરી. આ છે 2 વર્ષની અંદર મહેન્દ્ર મશરૂના ધારાસભ્ય રહેતા 2 વર્ષની અંદર 16 ખૂન, 16 બળાત્કાર, અને જૂનાગઢ શહેરમાં ક્રાઇમ રેટમાં પ્રથમ. શું કરે છે મહેન્દ્રભાઈ? રૂમાલ પાથરી નાટકો કરે છે સાદગીના? આ 16 ખૂન 16 બળાત્કારનો જવાબ આપો ભાઈ. સાદા કપડા મેલા ઘેલા પહેરીને કચરો વીણવા નાટક કરવાને બદલે આ 16 જીવ વયા ગયા એનો જવાબદાર કોણ? આ 16 બળાત્કાર, 16 પરિવારની દીકરીઓ પીખાઈ ગઈ એના જવાબદાર કોણ? એનો જવાબ આપો નાટક કરવાના બદલે. જૂનાગઢમાં સામાન્ય લોકોએ હિજરત કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આ બધા છાપાવાળા ઉપર મહેન્દ્રભાઈ કેસ કરજો જો ખોટું હોય તો. કેમ જૂનાગઢમાંથી હિજરત કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી રહી છે? તમારા પાપે, તમારા ગુંડાઓના પાપે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં જૂનાગઢમાં બિહારના ગુંડારાજની દહેશત તમે જોઈ લેજો. આ જૂનાગઢ, ગુજરાતના જૂનાગઢમાં બિહારના ગુંડારાજની દહેશત. કેમ જૂનાગઢમાં આવું થાય છે ભાઈ? હે, જૂનાગઢમાં લુખ્ખા તત્વો સામે સંગઠિત થતી વેપારી આલમ, વેપારી જેવો માસૂમ, ભોળો, ધંધાદારી, શાંત, સૌમ્ય સ્વભાવનો વર્ગ, એને પણ લુખ્ખાઓ સામે એકઠું થવું પડે, નહીંતર વેપારી કોઈ દિવસ બબાલમાં ઉતરે નહીં. પણ તમારા લુખ્ખાઓનો આતંક એટલો છે કે આ જોઈ લેજો. જૂનાગઢમાં લુખ્ખા તત્વો સામે સંગઠિત થતી વેપારી આલમ, વેપારીઓને પણ લુખ્ખાઓ સામે રોડ ઉપર આવવું પડ્યું છે. ત્યાં સુધી તમારા લુખ્ખાઓનો ત્રાસ છે. કાળવા ચોક બાદ માંગનાથ રોડના વેપારીઓ પણ મેદાને આવ્યા. તો આટલી બધી હદે લોકો પરેશાન છે અને તમે રૂમાલ પાથરવાના ઢોંગ કરો છો ઢોંગી બાબા. આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર પથ્થર મારો, પોલીસનું હવામાં ફાયરિંગ. કેમ ભાઈ બુટલેગરો આટલા અસામાજિક તત્વોની આ તાકાત કે આરોપીને પકડવા ગયેલી પોલીસ ઉપર પથ્થર મારો કરે? તમે તો બહુ સાદગીના પૂજારી થઈને ફરો છો. તમારા રાજમાં આટલા લુખ્ખાઓ ફાટી નીકળ્યા છે કે આરોપી પકડવા ગયેલી પોલીસ ઉપર હાથ ચાલાકી કરે?
અને તમે નાટક કરશો રૂમાલ પાથરવાના, તમારામાં તાકાત હોય, સત્યના એટલા બધા પૂજારી હોય તો પાથરો રૂમાલ આ પોલીસની તરફેણમાં, કે પોલીસને લુખાવ હેરાન ન કરે. જૂનાગઢના સરદારપરા વિસ્તારમાં લુખાવોનો આતંક યથાવત, યથાવત મતલબ હજુ ચાલુ. કેમ ભાઈ? રોજ જૂનાગઢનું છાપું ખોલો, રોજ સવારે એટલે લુખા 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 સિવાય કોઈ વાત નહીં. આટલી હદે લુખાગીરી જૂનાગઢની અંદર તમારા રાજમાં વધી છે. અને આ બધા લુખાઓ મહેન્દ્ર મશરૂના સાગરીતો છે, મળતિયાઓ છે, એના આસપાસના લોકો છે. બીજા કોઈની એવી હિંમત નથી જૂનાગઢમાં લુખાગીરી કરી શકે. ત્યારબાદ જૂનાગઢ પોલીસ જ અસલામત, લુખાઓનો ખૂની હુમલો. વિચાર કરો, જૂનાગઢમાં ખુદ પોલીસ અસલામત, તો બીજાને તો શું હશે ભાઈ? મહેન્દ્રભાઈ મશરુ, હવે તમે ઢોંગ તમારા બંધ કરો, શાંતિથી જૂનાગઢની જનતાને જીવવા દો. 27 વર્ષથી તમે આ ઢોંગ કરો છો. પોલીસ અસલામત, તમારા રાજમાં પોલીસ અસલામત. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2.5 મહિનામાં હત્યાની 10 ઘટના, 2.5 મહિના, 30 દુ 60 ને 75 દિવસ જેવું થાય, 70 દિવસમાં 10 ખૂન. કઈ રીતે આ ચાલે ભાઈ? 70 દિવસમાં 10 ખૂન, 10 જણા ઓછા થઈ ગયા. આટલી હદે આતંક લુખાઓનો, એટલા બેફામ. પોલીસ કઈ કરી શકે નહીં, કેમ કે બધા લુખા તમારા. ઢોંગી બાબાને ઓળખી લો દોસ્તો. રામ રહીમ જો આવો નીકળી શકતો હોય, આસારામ આવો નીકળી શકતો હોય, તો મહેન્દ્રભાઈ મશરૂ કાંઈ ઈશ્વરનો અવતાર છે નહીં, એ પણ અસામાજિક તત્વોના જ માણસ છે. જુગારની રેડ પાડવા ગયેલા પોલીસ કર્મી પર હુમલો. કેમ ભાઈ? નંદનવન રોડ ઉપર તોફાની તત્વોએ 10 દુકાનોના બોર્ડ તોડ્યા. આ કોણ હતા તોફાની તત્વો? મહેન્દ્ર મશરૂના માણસો. હવે આવે છે મુખ્ય સીન, વાંચી લેજો. જો મહેન્દ્ર મશરૂ દૂધે ધોયેલા હોય, ઢોંગી બાબા ન હોય, તો આ સંદેશ સમાચાર ઉપર કેસ કરવો જોઈએ ને. જૂનાગઢના નોટંકીબાજ મશરૂએ કર્યું વધુ એક વાર ધરણાનું નાટક. સંદેશ સમાચાર લખે છે કે જૂનાગઢના નોટંકીબાજ મશરુ, જો આ મશરુ નોટંકીબાજ ન હોય, આ મશરુ ઢોંગી ન હોય, તો સંદેશ ઉપર કેસ કરે. જૂનાગઢમાં દૂધ કરતા દારૂ વધુ મળે છે, લોકો ત્રાહી મામ થઈ ગયા હે, કંટાળી ગયા હે લોકો આનાથી. હા વાંચો, જૂનાગઢમાં નોટંકીબાજ મશરુ છે, દેખાય છે બરાબર? નોટંકીબાજ મશરુ જૂનાગઢમાં લુખાગીરી સામે ઘૂંટણીએ પડી જતું પોલીસ તંત્ર. વાંચો, અને આ ઢોંગી બાબા, નોટંકી બાબા, રૂમાલ પાથરીને લોકોને છેતરવા નીકળેલ જાદુગર મહેન્દ્ર મશરૂ, આખો દિવસ જૂનાગઢની સિવિલ હોસ્પિટલે બેહી રહે અને મોટી મોટી સેવાની, સાદગીની મોટી મોટી કર્યા કરે છે. હવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ, આટલો મોટો જૂનાગઢ જિલ્લો, એની સિવિલ હોસ્પિટલની હાલત જોઈ લો. તબીબોની અછત, લિફ્ટ અને સિટી સ્કેન મશીન બંધ હાલતમાં. આ છે સિવિલના દર્દીઓનું દર્દ, 2 માસથી પેઇન કિલર ઇન્જેક્શન ખલાસ. જૂનાગઢની સિવિલ હોસ્પિટલની વાત છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોગબાઈ પીડિતો રામ ભરોસે. જૂનાગઢ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ખલાસ. આ છે જૂનાગઢ સિવિલનું ટ્રોમા સેન્ટર જ કોમામાં. રોજના 7-8 સિટી સ્કેનના દર્દીઓ. લાખો રૂપિયાનું સિટી સ્કેન મશીન લાંબા સમયથી ધૂળ ખાય છે. આ છે મહેન્દ્રભાઈનો સૌથી મોટું કૌભાંડ. મેડિકલ કોલેજ માટે 37 પ્રોફેસરો આવ્યા, તો છે ક્યાં? 37 પ્રોફેસર નવા આવ્યા, પણ છે ક્યાં? મહેન્દ્રભાઈ મશરૂ, ઢોંગ છોડી દો, જૂનાગઢની જનતાને બક્ષી દો, માફ કરી દો. 27 વર્ષ એણે તમને વોટ આપવાની જે ભૂલ કરી છે, એ ભૂલ બદલ માફ કરો જૂનાગઢની જનતાને, હવે બક્ષી દો. આરોગ્ય મંદિર બન્યું રોગચાળાની ફેક્ટરી, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ. જૂનાગઢમાં કચરાનો, જૂનાગઢમાં અસહ્ય ગંદકી, ચોમેર, કચરાના જંગ, ગંજ.
જુનાગઢ હોસ્પિટલના ઇમરજન્સી દ્વારને અલીગઢી તાળા, અને આ મહેન્દ્રભાઈ મશરૂના 27 વર્ષના વિકાસનું પ્રમાણપત્ર. જુનાગઢની સિવિલ હોસ્પિટલ બની રહી છે અસામાજિક તત્વોનો અડ્ડો, અસલામતી ભર્યો માહોલ. વિચાર કરો જુનાગઢના લોકો, વિચાર કરો આ મહેન્દ્ર મશરૂ ઢોંગીના પાપે જુનાગઢ સિવિલ હોસ્પિટલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે, અડ્ડો. અને હું નથી કહેતો, છાપાવાળા કહે છે. હું ખોટો હોઉં કા છાપાવાળા ખોટા, છાપાવાળા ખોટા તો હું ખોટો, નહીતર તમારે કેસ કરવો જોઈએ. અસલામતીનો અડ્ડો શું કરે છો મહેન્દ્રભાઈ? ઢોંગ સિવાય તમે શું કરો છો? આ સિવિલ હોસ્પિટલ અસલામતીનો અડ્ડો બની ગઈ છે. દર્દીઓ પરેશાન, બેનો દીકરીઓ દવા લેવા આવે, લુખાઓ પાછળ પાછળ જાય. આ છે મહેન્દ્રભાઈના વિકાસનું સર્ટિફિકેટ. 3.5 વર્ષમાં 7 મ્યુનિસિપલ કમિશનરની બદલી થઈ ગઈ. કેમ? કેમકે મહેન્દ્રભાઈના મશરૂ કે ત્યાં જમીન દબાવવા દેતા નહોતા અથવા ખાલી કરાવતા હતા, એટલા માટે. તો આ જે ઢોંગી માણસ છે એને આપણે ઓળખી લેવો જોઈએ. રામ રહીમ બળાત્કારી નીકળે, આસારામ બળાત્કારી નીકળે, તો મહેન્દ્ર મશરૂ ખંડણીખોર હપ્તાબાજ ઢોંગી નીકળે એ વાતમાં આપણને શંકા હોવી જોઈએ નહીં. મને મહેન્દ્રભાઈ મશરૂ સાથે વ્યક્તિગત રીતે કોઈ વાંધો, તકલીફ, નારાજગી છે નહીં, પણ રાજકીય જીવનના વ્યક્તિ છે. હું આ રાજ્યનો એક મતદાર છું, એ આ રાજ્યના પ્રજાના પ્રતિનિધિ છે, પણ ઢોંગ કરે છે એટલે મતદાર તરીકે એમની ઢોંગી પ્રવૃત્તિઓ ખુલ્લી પાડું છું. વિશેષમાં અવળું મોટું જુનાગઢ, મોહબ્બત મકબરો, મીર દાતારની દરગાહ, અંબાજીમાનું મંદિર, વિલિંગડન ડેમ, નરસિંહદાસ તળાવ, મહેન્દ્ર મશરૂ ઢોંગી બાબા જવાબ આપ્યા. 27 વર્ષમાં પર્યટન ટુરિઝમ ડેવલપ કરવા માટે શું કર્યું ભાઈ? મોહબ્બત મકબરો તાજમહેલની પ્રતિકૃતિ છે, ત્યાં જાઓ તો એટલી ગંદકી, કચરો, તૂટી ગયેલી હાલત, ટુરિઝમ ભાંગી નાખ્યું. ઉપરકોટ જાઓ, બધું ભાંગીને ભૂકો કરી નાખ્યું. નરસિંહ મહેતા તળાવ, દામોદર તળાવ, આટલા 27 વર્ષથી સાફ સફાઈ થઈ નથી, અને છતાં ઢોંગી બાબા રૂમાલ પાથરીને ગમે ત્યાં બેસી જવાનું એટલે પબ્લિક વોટ આપે. કેટલો સીધો સાદો માણસ છે ભાઈ. સીધાની જરૂર નથી, બહુ સેવાન સંતને ભક્તિને ઉપડી ગઈ હોય, હિમાલયમાં જઈને તપ કરો. અહીંયા રાજધર્મ નિભાવવાનો છે, લોકોના પ્રશ્નો સાંભળવાના છે, એનું નિરાકરણ કરવાનું છે. એના માટે તમને મત આપ્યો છે. તમે રૂમાલ પાથરીને બેસો છો કે નહીં, કેવા કપડાં પહેરો છો, તમારી પાસે વ્હીકલ છે કે નહીં જાણવા માટે મત નથી આપતા, અને મોંઘી મોંઘી ગાડીઓ તમારા ઘરે તમને લેવા આવે છે કરોડપતિ લોકોની. તમારા વિરુદ્ધના, આ ઢોંગી બાબા વિરુદ્ધના હજારો પુરાવાઓ છે. જુનાગઢની જનતાને વિનંતી છે કે આ ઢોંગી બાબાને ઘર ભેગો કરો. 27 વર્ષના એના ઢોંગનું પરિણામ એ છે કે જુનાગઢમાં ગમે ત્યારે તલવારો ઉડે, ગમે ત્યારે બુટલેગરો ગમે એને મારી લે, પોલીસનો કોઈ કાબુ નહીં. પોલીસ પણ ડરે, પોલીસને બીક છે, બુટલેગર મારી લેશે મને. એટલે આ ઢોંગી બાબાનો જે આતંક છે, સિવિલ હોસ્પિટલના કાંઈ ઠેકાણા નહીં, રેલવે સ્ટેશનનો આટલા વર્ષો સુધી કોઈ વિકાસ નહીં. મજેવડી દરવાજા જાઓ, ટીમાવાડી જાઓ, મધુરમ જાઓ, કૃષિ યુનિવર્સિટી છે પણ કોઈ જાતનું ડેવલપમેન્ટ નહીં, અને ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક, વિલિંગડન ડેમની હાલત ખરાબ, કોઈ જગ્યાએ ધ્યાન આપવાનું નહીં, બસ સાદગીના નાટકો કરવાના, ખંડણીઓ ઉઘરાવવાની, અને મારી જેવા કોઈ બોલે તો બુટલેગરો ઘરે મોકલીને ધમકી આપવાની. જુનાગઢના લોકોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, સાદા કપડામાં છુપાયેલા શેતાનને ઓળખી લો, પાડી દો અને ઘર ભેગો કરો. તમારા સારા માટે છે, તમારા ભલા માટે છે. મને કોઈ પક્ષા પક્ષી સાથે લેવા દેવા નથી, કોઈ જ્ઞાતિ જાતિ સાથે લેવા દેવા નથી, કોઈ નેતા પ્રતિનેતા શાસક પક્ષ વિરોધ પક્ષ સાથે લેવા દેવા નથી. મેં પોતે પણ જુનાગઢમાં એક વર્ષ રહ્યો છું, આખું વર્ષ પોલીસ ટ્રેનિંગ શાળામાં એક વર્ષ ટ્રેનિંગ લીધી છે, મેં પણ જાતે જોયું છે બધું. આ જુનાગઢની જે ખરાબ હાલત કરવા માટે જો કોઈ એક જવાબદાર માણસ હોય અને ગુંડાગીરદી બેફામ ગમે એની જમીનો પડાવી લેવાની, મારી તમામને વિનંતી છે કે આ ઢોંગીને ઘર ભેગો કરો. અને કોઈએ આ વાતને વ્યક્તિગત કે જ્ઞાતિ ઉપર લેવાની જરૂર છે નહીં. જેમને પણ સમસ્યા થઈ હોય, પીડા થતી હોય, તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. આ એક રાજકીય વ્યક્તિ ઉપર મતદાર તરીકેનો મારો ખુલાસો છે, પ્રતિભાવ છે, મારો ઓપિનિયન છે. અહીંયા આ જ્ઞાતિ જાતિને કંઈ લેવા દેવા છે નહીં. મહેરબાની કરી બિનજરૂરી રીતે કોઈએ લાગણી વેડા કરવા નહીં. અને મહેન્દ્રભાઈ મશરૂ જો એટલા સાચા હોય, ગુનેગારોને છાવરતા ન હોય, ખંડણીઓ ના ઉઘરાવતા હોય, તો કરે પ્રેસ કોન્ફરન્સ. એક એક લુખાના નામ મારી પાસે આજે પણ છે, અને બીજી વખત આપવાની જરૂર પડશે તો બીજા વિડીયોના માધ્યમથી હું આપીશ.
એટલે આ શેતાનને ઓળખી લો, ઘર ભેગો કરો, જૂનાગઢની જનતાને બચાવી લો, અને રાજેશ ચુડાસમા સાહેબને મારા સલામ છે. જય સૌરાષ્ટ્ર, જય જૂનાગઢ, જય માં અંબે, જય ગુજરાત, જય સંવિધાન, જય ભારત.